તો મિત્રો ચાલો હવે આપણે આગળ વધીએ આપણે સ્વાધ્યાય 1.1 જોઈ લીધું છે આપણા આગળના વિડિયોની અંદર 1.1 પછી 1.2 હવે તમે 1.2 જોશો તો એમાં તમે શરૂઆતનો ખરાકોટાના વિધાનો જોશો અને ત્યારબાદ જે પ્રશ્ન છે એ રચના દોરવાનો એક પ્રશ્ન છે બરાબર છે કે સંખ્યા રેખા પર નિરૂપણ કરો દોરવાનો છે કે હવે આ જે દોરવાની વસ્તુ છે એ કદાચ આપણે સમજો કે આ વિડિયોના માધ્યમથી કદાચ ખ્યાલ નહીં આવે તો આપણે એક કામ કરીએ છીએ અત્યારે સ્વાધ્યાય 1.2 ને સ્કીપ કરીએ છીએ અને છોડીએ છીએ અને 1.3 સ્વાધ્યાય શરૂ કરીએ છીએ 1.2 સ્વાધ્યાય જે બાકી રહે છે જે આપણે ફિઝિકલી ભેગા થશું જ્યારથી ક્લાસીસ શરૂ થશે બરાબર છે તો ત્યારે તમે મારી પાસે આવશો અહીં ક્લાસીસ ની અંદર તો ત્યારે હું તમને એ વસ્તુ સમજાવી દઉં બરાબર ને કારણ કે એમાં શું છે કે આપણે સાથે હોઈએ તો એ કેવી રીતે દોરવાનું છે એ તમને હું વધારે સમજ આપી શકું એટલે અત્યારે આપણે સ્વાધ્યાય 1.2 ના કરતા સ્વાધ્યાય 1.3 શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3 નો પહેલો જે પ્રશ્ન છે એનું આપણે મથારો વાંચીએ તો એવું લખ્યું છે નીચેની દશાંશ સોરી નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખવાની છે હવે આ દશાંશ સ્વરૂપ એટલે ગુજરાતીમાં દશાંશ બોલાય ગુજરાતીમાં બરાબર ને અંગ્રેજીમાં પોઈન્ટ આપણે નથી વાંચતા હું રકમો કે ભાઈ 2.4 3.15 તો મતલબ કે આપણને નીચે તમે જોઈ શકતા હશો કે આવી રીતે 1 2 3 4 ઘણી બધી રકમો આપેલી છે બરાબર છે તો એ રકમનું આપણે પોઈન્ટ વાળું સ્વરૂપ લાવવાનું છે એટલે કે મારે એને દશાંશ સ્વરૂપમાં ફેરવવાની છે બીજું પણ કંઈક કરવાનું છે પહેલા ચાલો આપણે એનું દશાંશ સ્વરૂપ તો લાવી દઈએ જુઓ તમે રકમ જોઈ રકમ છે 36 ના છેદમાં 100 પહેલી રકમ શું લખેલું છે 36 છેદમાં 100 તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 36 ના છેદમાં 100 હોય અને કોઈ એમ કહે કે આને દશાંશ સ્વરૂપમાં ફેરવો તો આ કામ તો બહુ સિમ્પલ થાય પોઈન્ટ કાપવાનો આવશે 100 100 એટલે કે 2 શૂન્ય વાળી રકમ છે 100 ની પાસે 2 0 આવે 100 છે ને તો એ 100 ની પાસે કેટલા 0 આવે છે 2 બરાબર છે એટલે આપણે શું કરવાનું કે 36 રકમ ઉપર અંશમાં લખી છે ને એ 36 એમ ના એમ રહેવા દેવાના અને શું કરીશું કે 2 શૂન્ય છે ને એટલે પાછળથી 2 પોઈન્ટ કાપી લઈએ આગળ કઈ નહીં હોય તો 0 તો બોલો આપણને જવાબમાં શું મળે 0.36 દશાંશ સ્વરૂપ આવી ગયું 36 ના છેદમાં 100 દશાંશ સ્વરૂપ લાવતા બહાર કેટલી 100 એટલે 2 શૂન્ય વાળી રકમ છે 2 શૂન્ય એટલે ભાઈ 2 પોઈન્ટ કાપવાના પણ 2 પોઈન્ટ કાથી કાપવાના પાછળ એટલે તમે આમ પોઈન્ટ ની નિશાની પાડો ને પછી તમને 2 અંક દેખાવા જોઈએ પાછળથી 2 પોઈન્ટ કાપવાનો એનો મતલબ આમ થાય કે પોઈન્ટ પછી 2 અંક દેખાવા જોઈએ એટલે આને આપણે એવું કહેવાય કે 2 પોઈન્ટ કાપ્યા આવું આપણે નાનપણથી એટલે કે નાના ધોરણોથી પણ આવડે છે હવે જો પ્રશ્નને આપણે આગળ વધારીએ હા દશાંશ સ્વરૂપમાં લખો લખાઈ દો હજુ કઈક કરવું મને પૂછ્યું છે શું પૂછ્યું છે વાંચો છો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો ભાઈ દશાંશ સ્વરૂપ તો આવી ગયું હવે આ દશાંશ સ્વરૂપ કેવું છે તે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત છે ને તે દશાંશ સ્વરૂપ અનંત આવતો હોય છે યાદ કરો આપનો આગળનો જે વિડિયો હતો જેમાં મેં તમને કહ્યું હતું કે અમુક રકમ કદાચ આવી હોય 0.13 13 14 14 13 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
અનંત એટલે અનંત અંત સુધી લંબાઈ નું હોય બરાબર છે તો એનો વિરોધી શબ્દ આવશે શાંત કે ભાઈ આ સંખ્યા આ જે દશાંશ અભિવ્યક્તિ છે ને શાંત હવે એનો જવાબ કઈ લખવાનો તે જરા જોઈ લઈએ કે ભાઈ માટે તેની
દશાંશ અભિવ્યક્તિ કેવી છે વિદ્યાર્થી મિત્રો શાંત છે બસ પહેલા પ્રશ્નમાં આપણે આટલું કરવાનું છે પહેલું તો દશાંશ અભિવ્યક્તિ લાવવાની અને દશાંશ અભિવ્યક્તિ આવી ગઈ તો ચેક કરો કે શાંત આવે છે કે અનંત આવે છે અનંત હોય ને તો અનંતમાં પાછા બીજા બે પ્રકાર પણ એ જેમ જેમ દાખલાઓ સમજે ને તેમ તેમ તમને હું સમજાવ અત્યારે આ પહેલો દાખલો અહીં કમ્પ્લીટ થાય છે બરાબર છે હવે હવે આપણે લઈએ દાખલો નંબર 2 તમે તમારી સાથે ચોપડી સાથે રાખજો બરાબર ને રકમ અંદરથી કદાચ જો બી પડવા દે આમ તો લગભગ હું જરૂર નહીં પડવા દઉં તેમ છતાં પણ તમારે સાથે પુસ્તક રાખવા બરાબર છે રકમ નંબર 2 વાંચીએ છીએ બીજી રકમ આવી છે 1/11 હવે દશાંશ અભિવ્યક્તિ લાગવી હોય તો ડાયરેક્ટ આવી શકે ડાયરેક્ટ આવી શકે આ દાખલો જુઓ 100 વડે ભાગાકારનો દાખલો હતો એમ કહી શકાય તો છેદમાં 100 એટલે કે શૂન્ય વાળી રકમ હોય ને તો એને પોઈન્ટમાં ફેરવવાનું કામ બહુ જ સિમ્પલ છે પરંતુ હવે આ 1/11 છે હવે ડાયરેક્ટ પોઈન્ટ નહીં કપાય બરાબર ને છેદમાં 10 હોય ને તો આપણે 1 પોઈન્ટ કાપી લઈએ છેદમાં 100 હોય ને તો 2 પોઈન્ટ કાપી લઈએ છેદમાં 1000 હોય તો 3 પોઈન્ટ કાપી લઈએ છેદમાં 10000 હોય તો 4 પોઈન્ટ કાપી લઈએ પણ છેદમાં 11 હોય તો થોડી પોઈન્ટ કાપી છેદમાં 11 હોય તો આપણે શું કરવું પડશે ભાઈ ભાગાકારનો દાખલો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ ઝડપથી ભાગાકારનો દાખલો સરળ કરીએ શું કરવાનું છે 1 લેવાના છે અને એને આપણે 11 થી ભાગવાનું છે દશાંશ અભિવ્યક્તિ મેળવવી હોય તો આવું જ કરવું પડશે ને આપણે હવે ભાગાકારનો દાખલો ગણવો પડશે વિદ્યાર્થી મિત્રો થોડી મહેનત વધી જાય છેદમાં શૂન્ય હોય તો કામ સરળ છેદમાં શૂન્ય સિવાયની રકમ હોય તો ભાગાકાર કરીએ ચલો જો 11 એકાનો કર્યો બોલવાનો 11 એકા 11 થી કામ કરે ના 11 એકા 11 11 મહિનાને લખીશ તો 1 કરતા વધી જાય નહીં ચાલે 11 એકા 11 ભાગ નહીં ચાલે એટલે ભાગ ચલાવીશું 0 થી એ તો નિયમ છે ને કે ભાગ 11 એકા 1 વડે પણ ભાગ નહીં ચાલે તો 0 એ ભાગ ચલાવો ધારો કે 11 તાલી 33 તો 11 તાલી 33 વધી જાય તો તાલી એ ભાગ નહીં ચલાવતા આપણે 11 દુ 22 ભાગ ચલાવો બે વડે પણ ભાગ વધી જાય તો 1 વડે ભાગ ચલાવો હવે અહીં 11 એકા 11 પણ ભાગ નથી ચાલતો તો એકે પણ ભાગ નહીં ચાલે તો એની ઉપર રકમ 0 આવે હવે બોલો 11 ને 0 વડે કોણ જવાબ શું આવે 0 બરાબર ને 11 ગુણ્યા 0 બરાબર 0 પહેલો ભાગ આ ચાલે 11 એકા 11 પણ ભાગ નહીં ચાલે તો કઈ નહીં 0 એ ભાગ ચલાવી દેવાનો 0 એ ભાગ ચલાવો તો અહીં પણ 0 બાદબાકી કરીએ ચાલો 1 માંથી 0 બાદ કરો કેટલા બચે 1 ચલો હવે આ દાખલો આમ તો ભાગાકારનો પતી ગયો પણ આપણે આગળ કરવાનો ને આપણે દશાંશ સ્વરૂપ લાવવાનું ને પોઈન્ટ લાવવાનો કે નહીં લાવવાનો આ દાખલો તો આમ પતી ગયો પણ મારે દશાંશ અભિવ્યક્તિ લાવવાની છે એટલે હવે મારે અહીં પોઈન્ટ મૂકવો પડે પોઈન્ટ મૂકીએ એટલે બોલો હવે અહીં નીચે 0 આપણે આ ભાગાકારના દાખલાઓ નાનપણથી શીખીએ છીએ બરાબર છે સાંભળતા રહેજો પોઈન્ટ મૂક્યો એટલે 0 લખ્યો હવે બોલો 11 એકા 11 ભાગ ચાલે તમે કહેશો કે નહીં ચાલે હજુ પણ બોલો 11 એકા 11 ભાગ નહીં ચાલે તો બોલો કોના વડે ભાગ ચલાવો 1 વડે પણ ભાગ નહીં ચાલતો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે 0 એ ભાગ ચલાવવો પડે 11 એકા 11 ભાગ નહીં ચાલે તો 11 ગુણ્યા 0 એટલે જવાબ આવશે 0 બાદબાકી કરવી પડશે ચલો 10 માંથી 0 બાદ કરો કેટલા બચે તો 10 ના 10 જ બચવાના છે હવે જુઓ એક વાર પોઈન્ટ મૂકી દીધું એટલે હવે આપણે ગમે તે પર 0 લગાવી શકીએ મૂકી શકીએ ચલો હવે જુઓ 11 નો વડિયો બોલવાનો 100 સુધી તો આપણે કહીશું કે 11 નવા 99 અને 11 એ દાન 110 તો 11 એ દાન 110 વધી જાય એટલે આપણે 10 વડે ભાગ નહીં ચલાવતા કોના વડે ભાગ ચલાવીશું 9 વડે 11 નવા શું થશે ભાઈ 99
100 માંથી 99 બાદ કરો કેટલા વાચે 1 ની પાછળ પાછો શૂન્ય મૂકી દો આઈ પોઈન્ટ મૂકેલો છે એટલે તો રકમ બની 10 10 બને તો બોલો 11 કા 11 પાછો ભાગ ચાલે નહીં તમે કહો કે 10 તો પહેલા પણ આવી ગયા જો અહીં પણ 10 આવી ગયા પાછળ રસાય તો બોલો પહેલા મે 0 વાળે ભાગ ચલાવો તો હવે પાછો 0 જ ભાગ ચલાવવો પડશે કારણ કે 11 કા 11 ભાગ નહીં ચાલે એટલે 11 0 0 બાદ કાપી કરીએ જવાબ 10 પોઈન્ટ મૂકવો છે તો પાછો એક શૂન્ય લાવો તો પાછા 100 મહિના એક વખત તો 100 મળે પાછા મળે પાછા આવ્યો તો તમે કહો કે પાછો ભાગ ચલાવો 11 9 99 100 માંથી 99 બાદ કરો પાછા 1 બચે પોઈન્ટ મૂકીને પાછો 0 તો પાછા 100 થશે પાછો 11 99 પાછો 0 પાછો 9 0 9 0 તો તમે સમજી શકતા હશો વિદ્યાર્થી મિત્રો કે આ જગ્યા પર 0 9 0 9 0 9 0 9 0 9 આવ્યા જ કરશે આ ભાગાકારના દાખલાનો કોઈ અંત જ નથી બરાબર છે 100 99 100 99 100 99 આવ્યા જ કરશે તો એનો મતલબ એમ કે હવે જે આ દશાંશ અભિવ્યક્તિ છે ને વિદ્યાર્થી મિત્રો એક દશાંશ અભિવ્યક્તિ શાંત નથી આ દાખલામાં મને શાંત મળ્યું અહીં શાંત છે ના તો આપણે શું કહીશું દશાંશ અભિવ્યક્તિ કેવી છે વિદ્યાર્થી મિત્રો અનંત છે લખી દઉં ચાલો અનંતના પણ બે પ્રકાર હોય તમને પહેલા દાખલામાં સમજાવ્યું પાછું સમજાવજો જુઓ અહીં આ જગ્યા પર જુઓ કે ભાઈ માટે આપણને શું મળ્યું એકના છેદમાં 11 બરાબર આપણને મળે છે 0.0909.. હવે તમને એ પણ મેં સમજાવ્યું છે કે આને આપણે ટૂંકમાં લખવું હોય તો લખી શક્યા આ અનંત સંખ્યા બરાબર ને કોનું વારંવાર પુનરાવર્તન થાય છે તે જુઓ તમે કહેશો કે 0909.. અભ્યાસ કરે છે ઓકે ડન તો એક કામ કરો 0909 વારંવાર આવે છે એટલે 09 ખાલી એક જ વખત લખી દો અને એની ઉપર આવે બહારને નિશાને પાડો તો આને એમ કહેવાય કે આ જે સંખ્યા છે ને એને 12 ના ચિહ્નની નીચેમાં આવડી લીધી બહુ લાંબી સંખ્યા લખવાની જરૂર નથી એક નિશાની કરો એ નિશાનીની નીચે સંખ્યાને આપણે આવરી લીધી બરાબર છે આવરી લીધી એટલે આવી સંખ્યાને કહેવાય છે આવૃત બરાબર હું લખું છું તેની પર ધ્યાન રાખજો કે આ દશાંશ અભિવ્યક્તિ કેવી છે તો હું લખીશ કે માટે તેની દશાંશ અભિવ્યક્તિ સૌથી પહેલા તો અનંત પહેલા તો તમારે આ જોવાનું કે શાંત છે કે અનંત છે આ શાંત છે આ અનંત છે હવે અનંત હોય ને તો પછી અનંત બે પ્રકાર હતો અનંતમાં તમે ચેક કરો અત્યારે આ જે રકમ છે એને એક 12 ના ચિહ્નની નીચે આવરી લીધી એટલે એને આપણે કહીશું કે અનંતમાં આવૃત છે પણ ધારો કે આવી કોઈ સંખ્યા આવે આ ભાગાકારનો દાખલો હું કરું ધારો કે ભાગાકારનો દાખલો હું કરું અને મને આવી કોઈ રકમ મળે એ 0.1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 હવે બોલો હવે તમે આને આવૃત કરી શકો ખરા એક 12 ના ચિહ્નની નીચે સમાવી શકો ખરા આમાં કોઈ અંકોનું વારંવાર પુનરાવર્તન થાય છે જે રીતે આમાં 0909 0909 0909 એવું આમાં થાય છે નથી થતું ને તો તમે આમાં આવું 12 ની નીચે આ રકમને આવરી નહીં શકો તો આવી જ્યારે રકમ આવશે ત્યારે આપણે આવી સંખ્યાને કહીશું કે આ અનંત અનાવૃત સંખ્યા છે અનાવૃત એને આવરી શકાતી નથી એક 12 ના ચિહ્ન હજુ તમને એક સ્ટેપ આગળ લઈને સમજાવું તો આવી સંખ્યાઓને કે જે લોકોની દશાંશ અભિવ્યક્તિ આવી અનાવૃત હોય ને અનંત અનાવૃત હોય ને તો આવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવામાં આવે છે અસમય બરાબર છે જ્યારે આ જે સંખ્યા છે ને એ સમય જ છે ભલે અનંત છે જો આ સંખ્યા અનંત છે પણ અનંત હોવા છતાં પણ તમે એને એક 12 ના ચિહ્નની નીચે આવરી લીધું એટલે આ સમય સંખ્યા
તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ક્યારેક આપણે પરીક્ષામાં એક ગુણનો પ્રશ્ન પૂછશે અને એમ કહેશે કે આ સંખ્યા સમય છે કે અસમય તો યાદ રાખજો 12 ની નિશાની દેખાય એટલે સમય જ હોય બરાબર છે આગળ વધીએ આવી સંખ્યા અનાવૃત છે એને કોઈ કોઈ 12 ના ચિહ્નની નીચે આવરી શકાય જ નહીં બીજું પણ ઉદાહરણ આપું તમને આ આવી રકમનું જેમ કે જો 0.10 પછી 100 પછી 1000 પછી 10000 ડોટ ડોટ અનંત છે જો અનંત આવે ને ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો અનંત આવે તો એના બે પ્રકાર છે ક્યાં તો આવૃત ક્યાં તો અનાવૃત અને અનંતમાં પણ જો સંખ્યા આવૃત હોય ને તો એ સમય જ હોય પણ અગર તમે એને 12 ના ચિહ્નની નીચે આવરી નથી શકતા અનાવૃત છે તો એ અસમય સંખ્યા છે હવે તમે આમાં ચેક કરો તમે આને 12 ની નીચે આવરી શકશો 10 10 10 એવું આવે છે 100 100 100 એવું આવે છે ના એક સરખું આવતું જ નથી તો મતલબ કે આ સંખ્યા પણ કેવી કહેવાશે અનંત અનાવૃત અને અનંત અનાવૃત એટલે કે એનું બીજું નામ અસમય સંખ્યાઓ પરીક્ષામાં આપણને વર્ગીકરણ કરાય પૂછાય કે સમય સંખ્યા શોધો અસમય સંખ્યા શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણને આવડવું જોઈએ કે કઈ સંખ્યા સમય અને કઈ અસમય બોલો ખ્યાલ આવશે ચલો આપણે ઝડપ ભેર આગળ વધીએ હવે આપણે લઈએ દાખલો નંબર 3 જેની રકમ છે 4 પૂર્ણાંક 1 અષ્ટમાંશ 4 પૂર્ણાંક 1 અષ્ટમાંશ તો આ તો મિશ્ર સંખ્યા છે સાદા સ્વરૂપમાં ફેરવી લઈએ પહેલા તો ચાલો 8 6 32 32 માં 1 ઉમેરો એટલે 33 33 ના છેદમાં 8 એકદમ ઝડપ ફેર એની દશાંશ અભિવ્યક્તિ લાવવાની છે લાવી લઈએ ભાગાકાર કરવો જ પડશે બરાબર ને ચલો કોને ભાગીશું તો ભાઈ 33 ને ભાગીશું કોના વડે ભાગીશું 8 વડે ભાગીશું 8 એકમે ગયો બધું 33 સુધી તમે કહેશો કે ભાઈ 8 6 32 એ ભાગ ચાલે 8 6 32 લખો બાદબાકી કરો 33 માંથી 32 જાય તો 1 બચે હવે આમ તો આ દાખલો પતી ગયો છે પણ આપણે દશાંશ અભિવ્યક્તિ લાવવાની છે એટલે હવે દાખલાના પતી ગયા પછી આપણે શું મૂકી દેવાનું પોઈન્ટ એકવાર પોઈન્ટ મૂકવા હોય તમે ગમે એટલે વખત શૂન્ય લખવા હોય તો લખી શકો છો તો નીચે શૂન્ય લખો તો રકમ બની ગઈ 10 8 એકાનો ગણ્યો 10 સુધી 8 એકા 8 8 2 16 8 2 16 વધી જશે એટલે આપણે ભાગ ચલાવીશું 8 એકા 8 વડે 10 માંથી 8 બાદ કરો 2 બચે શૂન્ય મૂકો એટલે 20 હવે ભાગ ચાલશે 8 2 16 બાદબાકી કરશો એટલે જવાબ આવશે 4 બરાબર છે શૂન્ય મૂકો ભાગ ચાલશે 8 50 40 બાદબાકી કરીએ એટલે જવાબ 0 તો વિદ્યાર્થી મિત્રો આપણને શું મળ્યું તે લખીએ કે ભાઈ 4 પૂર્ણાંક 1 ના છેદમાં 8 બરાબર 4.125 હવે તમે મને કહો કે આ અનંત છે નહીં અનંત નથી બરાબર ને આ તો સાઇન છે તો આપણે લખીએ કે ભાઈ માટે તેની દશાંશ અભિવ્યક્તિ એવી છે ભાઈ સાઇન છે હવે તમે આગળ દાખલામાં વધશો તો ટોટલ આની અંદર 6 દાખલાઓ છે જે પૈકી 3 દાખલા મેં ગણાવ્યા છે હવે હું છઠ્ઠો દાખલો એટલે કે સૌથી છઠ્ઠો દાખલો છે તે ગણાવી રહ્યો છું બરાબર છે તો દાખલો નંબર પહેલા પ્રશ્નમાં જે 4 અને 5 છે એ વિદ્યાર્થી મિત્રો તમે જાતે ગણશો અત્યારે હું સૌથી છેલ્લો દાખલો ચાલુ કરું છું જેની રકમ છે 329 ના છેદમાં 400 ચલો એટલે આપણે શું કરીએ 329 લઈએ એને 400 વડે ભાગવાનું બોલો 400 એના 400 વડે ભાગ ચાલે આપણે કહીશું કે નહીં ચાલે એટલે કોના વડે ભાગ ચલાવવો પડશે 0 વડે 400 એકા 400 એ પણ ભાગ નથી થતો એકલા માટે તો બોલો 0 હોય તો નહીં પણ 0 બાદબાકી બાદબાકી કરે તો 329 માંથી 0 બાદ કરે તો 329 હવે આપણે પોઈન્ટ મૂકી દઈએ 0 રકમ બની 3290 4 એકાનો ગળ્યો વિચારો 400 ને આવો 4 એકાનો ગળ્યો 4 એકાના ગળ્યામાં 32 ક્યાં આવે તો 4 8 32
તો બોલો 400 8 કરીએ એટલે 3200 થશે 5 ના કીધો 90 બચે પાછો એક શૂન્ય મૂકી દો 400 નો કર્યો બોલો 900 સુધી ભાગ 4 છે 400 નું 800 વડે 5 ના કીધો તો 100 બચે પાછો શૂન્ય મૂકી દો પાછો 400 નો કર્યો 1000 સુધી ભાગ 4 છે 400 નું 800 1000 માંથી 800 બાદ કરો એટલે 200 બચે હજુ એક ઝીરો મૂકી દો 2000 થાય 4 એકા તો પડ્યો વિચારો 20 આવે 4 5 20 એટલે 5 વડે ભાગ ચાલશે તો બોલો શેષ ઝીરો આવી ગઈ મતલબ દાખલો પતી ગયો ભાગાકારનો એનો મતલબ એમ કે આની જે દશાંશ અભિવ્યક્તિ છે ને એ પણ સાત આવી જુઓ આ દાખલો પણ કઈ અનંત સુધી જવાનો નથી બરાબર છે તો આપણે ફાઇનલ જવાબ લખી લઈએ કે ભાઈ 329 ના છેદમાં 400 બરાબર 0.8225 માટે લખીશું કે ભાઈ તેની દશાંશ અભિવ્યક્તિ સાત છે બોલો ઓકે તો 1 2 3 અને 6 દાખલા મે ગણ્યા છે બોર્ડ પર મતલબ કે તમારે હોમવર્ક માં રહેશે દાખલો નંબર 4 અને 5 આ રીતે જ કરવાનું છે ભાગાકાર અને ચેક કરજો 7 છે કે અનંત છે અનંત આવે તો એમાં આવૃત છે કે અનાવૃત એ જોઈ લો ઓકે